Hi guys, કેમ છો બધાય? Thank you so much મારા first season ને support કરવા માટે. જ્યારે મેં બનાવવાનું start કર્યું હતું ત્યારે મને ખબર ભી નથી કે કોઈ જોશે કે ભી નહીં જોઈ. પણ ઘણા લોકોએ મને પર્સનલી મેસેજ કર્યો કે એ લોકોએ વિડીયોઝ જોયા અને એ લોકોને મજા આવી, એ લોકોએ થોડું ઘણું બધું શીખવું પણ. અને પછી મેં જ્યારે સ્ટોપ કરી દીધું બનાવવાનું ત્યારે બી એક બે જણાએ મને કીધું કે ક્યારે બનાવો છો નેક્સ્ટ સીઝન, યુ નો લાઈક. તો મને એનાથી બહુ મોટિવેશન થયું મળ્યું, પણ ટાઈમ નહોતો. પણ હવે થેન્ક્સ ટુ કોરોના વાયરસ આપણા બધા પાસે બહુ ટાઈમ છે, કેમ કે આપણે ઘરે જ બેસવાનું છે. સો આ વોઝ લાઈક ઘરે બેસા બેસા કેમ ના આપણે એક લેંગ્વેજ શીખી લઈએ. પણ ફર્સ્ટ ઓફ ઓલ મારે બધાને થેન્ક યુ કહેવું છે. મનીષ વસોયા, અમીશ ઝવેરી, રિંકેશ કપાડિયા, જાસ્મિન શાહ, સાગર સોલંકી, મહેન્દ્ર દેસાઈ, VMB કરીને કોઈ છે. તો આ બધા લોકોએ પર્સનલી લોકોએ કમેન્ટ કર્યું, ફેસબુક ઉપર મેસેજ કર્યું, મને ગોતીને મેસેજ કર્યું. સો થેન્ક યુ સો મચ. અને લાસ્ટ સિઝન તો મેં એમને જ સ્ટાર્ટ કરી દીધું હતું, બીકોઝ મારે સ્ટાર્ટ કરવું હતું. પણ આ સિઝનમાં મેં થોડુંક પ્લાનિંગ કર્યું છે કે કેવી રીતે આપણે કરશું. લાસ્ટ સિઝનમાં 33 એપિસોડ્સ હતા, આમાં બી એવી એટલા જ હું રાખીશ, 30 એટલે 1 મંથ. તો આ વખતે આપણે શું બધું શીખવાના છે? ટિયર એન્ડ ફ્યોગલ, એક્ચુઅલી ગુજરાતીમાં જ બોલી લો, એટલે પશુ પક્ષીઓના નામ, બર્ડ્સ એન્ડ એનિમલ્સ, પ્લાન્ટ્સ. ગેવ્યુટ્સ, એટલે મને એક જણાએ, મનીષ છે ને મનીષ, એને મને કીધું હતું કે એ જર્મનીમાં છે, તો જર્મનીમાં એને હેલ્પ કરે છે એ ગુજરાતી માટે તેમ. તો એટલે ગેવ્યુટ્સ એટલે આપણા બધા મસાલાના જે બધું હોય એના આપણે જર્મન નામ કહીએ. તો તમે અગર દુકાનમાં જાઓ તો તમે કહી શકો કે મને આ વસ્તુ જોઈએ છે, સમજી નહીં દેટ. પછી કન્ટ્રીના નેમ, નામ કે તમે ક્યાં ક્યાં ફરી ગયા છો કે ક્યાં તમને ફરવું છે કે એવું બધું. ઝિશ ફર્સ્ટ ટેલેન્ટ, એટલે કે પોતાનું ઇન્ટ્રોડક્શન આપવું. તમે રેસ્ટોરન્ટમાં જાઓ તો ઓર્ડર કેવી રીતે કરવો, ઘરે હોવ તો કેવી રીતે, પાર્કમાં જાઓ તો પાર્કમાં શું બધું તમને જોવા મળે. કાઉફ હાઉસ, એટલે અગેન શોપિંગ મોલ કે શોપિંગ સેન્ટરમાં ગયા હોય તો. અને આ વખતે આપણે ઘણું બધી વાંચવાના છે, લાઈક હું વાંચીશ. એટલું વાંચવામાં કદાચ તમને કંટાળો આવે, પણ આપણે ભેગા વાંચશું તો આઈ થિંક મજા આવશે. તો ઘણું બધી વાંચવાનું છે. વાંચવાથી તમને ગ્રામર ખબર પડે, તમને સેન્ટેન્સ સ્ટ્રક્ચર ખબર પડે, નવા વોકેબ્યુલરી શીખવા મળે. અને મને વાંચવું બહુ ગમે, એટલે સો ઇટ્સ ફન ફોર મી. હ્યોર ફિસ્ટેન, એટલે આપણે એક બે ગીત સાંભળશું અને ટ્રાય કરશું એનો કહેવાનો મતલબ શું છે. લાઈક લિટરલ ટ્રાન્સલેશન નહીં, પણ એક ફિલિંગનું ટ્રાન્સલેશન હોવું જોઈએ, તો એ આપણે કરશું. પછી અબાઉટ ફેશન, ક્લોથ્સ અને એવરીથિંગ, કે કુર્તી છે તો એને શું કહેવાય, શર્ટને શું કહેવાય, એક્ઝેક્ટ એક્સેટ્રા. અને યુબર ઇન્ડિયન, એટલે અગર હવે તમે ઇન્ડિયન છો અને તમે જર્મનીમાં છો અને લોકો તમને પૂછે કે તમે આ શું કરવા કરો છો, આ શું કરવા કરો છો, સો ઓલ દેટ આઈ વિલ એક્સપ્લેન ઇન જર્મન ટુવર્ડ્સ ધી એન્ડ. એટલે તમને કોઈ ઇન્ડિયાની બારેમાં પૂછી શકે તો તમે જર્મનમાં તમે મસ્ત જવાબ દઈ શકો, મતલબ સારી રીતે બી. આપણે બધાને નીચે નથી પાડવા, પણ જસ્ટ લાઈક દેટ કે બેંગલ શું કરવા પહેરીએ, આપણે ચાંદલો શું કરવા કરીએ, ધોતી શું કરવા પહેરીએ, એક્સેટ્રા. તો આ બધા ક્વેશ્ચન જે મને બહુ પૂછવામાં આવે છે, કદાચ તમને બી પૂછવામાં આવતા હશે, તો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આપણે રાઇટ ઇન્ફોર્મેશન આપીએ એક સારી તરીકે. સો દેટ્સ ધ ફર્સ્ટ એપિસોડ. આ એપિસોડમાં કાંઈ શીખવાનું હતું. સેકન્ડ એપિસોડથી આપણે સ્ટાર્ટ કરશું લેઝ અ ફર્સ્ટ ટેન, આપણે વાંચવાનું સ્ટાર્ટ કરશું. બાય, થેન્ક યુ, આઉફ વિડરઝેન.